उमरेठ, वरताल, जोड़ आदिक चरोतर प्रांतना गामों में श्री हरिये करेला आमृतसव की कथानु वर्णन 41मा विश्राम में करेलू छे। अविनाशी उमरेठ मा रही लीला करे रूड़ी रीत, जे जोईने उर उपजे अति प्रेमी जनने प्रीत। नंदु भाईए पोताने घेर परमेश्वर ने रूड़ी पेर, तेड़ा जमवानी संघ सहित मन माधरी पूरण प्रीत। केरियो अति उत्तम लाव्या रसलू गड़े गाली कढ़ाव्या, घृत साकर भेड़व्या ते मां राखी काई कसर नहीं ए मां। पड़ सूलिनी पोली करावी भला वासण माते भरावी, कर्या कारेला आदिक शाक भजिया राई ताते अथाक। वड़ा पापड़ मठिया तड़ाव्या अथाणा तो अनेक रखाव्या, गोटेला धोई की धो फजे तो कढ़ी थई अति स्वादिष्ट ए तो। तज सूठई लाय चीवाड़ो नाख्यो उत्तम ए माम सालो, पछी जीवन जमवाने आव्या पाटला उपरे पधराव्या। नंदु भाईए त्या धर्यो थाळ बेठा जमवानी दीन दयाळ, जमता त्या तो परसेवो थाय नंदु भाई पंखे ढोले वाय। निज जन मन रंजन काज वखाणी रसने महाराज, जमीने मुख मंजन की धूं पछी तांबूल मुख माही ली धूं। पछी जमवाने बैठा ते संत बैठा पार्षद काठी धीमंत, प्रभु पीर से छे धरी प्रेम काई खामी रहे पछी केम। काठियो पासे मुकेला पड़िया जमता जाए ते रड़वड़िया, काठियो ने ते जमता न फावे ते तो ता सड़ा मोटा मगावे। रसिया जमे छे रस पोड़ी कृत साकर मा जब कोड़ी,
કોઈ ને ભજિયા ભલા ભાવે કોઈ તો રસને જ શિરાવે કોઈ તો મુખે તાસળી માંડી રસ ખૂબ પીવે શરમ છાંડી જમતા રસને તે વખાણે એનું નામ જ અમૃત જાણે કોઈ તો પોળીઓ બહુ જમે કોઈને મઠિયા મન ગમે ભાવે કોઈને તો કઢી ભાત અથાણાથી કોઈ રળિયાત બોલી કાઠીની બોલી જણાવે હસે પોતે બીજાને હસાવે કોઈને રસ મૂછે દેખાય કોઈને છાંટા પડતા જણાય શોભે ગોપનું મંડળ જેમ કાઠી મંડળ શોભે છે તેમ પીરસે છે પ્રભુ કરી તાણ કરે જાજું જમે તો વખાણ જમીને તેહ ઉઠિયા સહુ પૂર આનંદ પામિયા બહુ નંદુ ભાઈની મેળીની બારી જે છે પૂર્વ મુખે ઘણી સારી બેઠા આસને ત્યાં બળવંત સામા બેઠા ગૃહસ્થને સંત નંદુ ભાઈએ પૂજન કીધું પગ ધોઈ પાદોદક પીધું ધર્યું ચંદન પુષ્પના હાર વસ્ત્રભૂષણ અર્પ્યા અપાર ધૂપ દીપને નૈવેદ્ય ધારી આરતી અતિ હે તે ઉતારી પછી સંતનું પૂજન કરી ચાદરો અંગે એહને ધરી કર્યા પ્રેમથી દંડ પ્રણામ રુદેરી જીયા શ્રી ઘનશ્યામ કૃપા દ્રષ્ટિ કરીને કૃપાળ નંદુ ભાઈને કીધા નિહાલ આવ્યા ઉતારે શ્રી મહારાજ સાથે લઈને પોતાનો સમાજ નરભે રામ ભાઈને ઘેર બીજે દિવસ જમ્યા એવી પેર રસ રોટલી ત્યાં પણ હતી રહ્યા પીરસવા મુનિપતિ તેની ખડકીના મેળા ઉપર પછી પોઢી રહ્યા હરિવર
કળિયા માં છે છો બંધ ઓટો બહુ બેસવા લાયક મોટો સાંજે ત્યાં બિરાજ્યા ઘન શ્યામ કરી આરતી ધૂન તે ઠામ પછી ઉતારે જઈ અવિનાશ કર્યો રાત્રિએ ત્યાં જ નિવાસ નિત્ય આનંદ ઉત્સવ થાય તે ઉમંગ વરણવ્યો ન જાય હરિ ભક્ત પોતાના ભુવન પ્રભુ પદથી કરાવે પાવન જેણે સેવિયા શ્રી ઘન શ્યામ કહું સાંભળો તે હના નામ મલ્લિકાર્જુનની ગંગા દત્ત વિષ્ણુ દત્ત જાણે પ્રભુ સત્ય દવે મકનજી શુભરાય દવે ઈશ્વરજી કહેવાય દવે જગા માણેકજી નામ ઘણી ભક્તિ કરે ઘેલા રામ શુક્લ લક્ષ્મી દત્તજી એવા કૃપા રામ દયા રામ તેવા કૃપા શંકર શુક્લ છે સારા હરિ ભાઈ પંડ્યા હરિ પ્યારા જે ભાઈને લીલાધર નંદલાલ ભજે હરિવર વિશ્વનાથ પંડ્યા કહેવાય વજે રામજી વ્યાસ ગણાય જેની ઠાકર છે અવટંક ભક્ત કેશવજી છે નિશંક બીજા ઠાકર ગોવિંદ રામ દવે ભાઈ શંકર શુભ નામ નંદલાલ નામે જોશી જે હ જગને જે તલ પુર હતા તે હ જગને જે તલ પુરને ડભાણ હતા દવે કુબેર સુજાણ પ્રભા શંકર વિપ્ર પવિત્ર કાશી રામની ભક્તિ વિચિત્ર તેના પુત્ર રૂડારણ છોડ કરે કૃષ્ણ ભજન ધરી કોડ નથુ ભાઈ પ્રમુખ બહુ વિપ્ર પ્રભુ આગળ આવ્યા ક્ષિપ્ર ભલા પટેલ તો વાલા ભાઈ ગંગા માતને અમૃત બાઈ નાથ બાઈ નામે બાઈ બેય હરિ ભક્ત અનન્ય છે તેય ઘેલા ભાઈની સ્ત્રી નાથ બાઈ એણે એક સમે હર ખાઈ ઉમર
રેઠ થી કેરીઓ લઈને જમાડ્યા હરી ગઢ પૂર જઈને એહ આદિક બાઈ ને ભાઈ સૌએ સેવ્યા પ્રભુ સુખદાઈ સુખ લીધું અલૌકિક એવું ભવ બ્રહ્માને નવ મળે તેવું એવામાં કોઈ કૃષ્ણના દાસે ગાયું કીર્તન શ્રી હરિ પાસે કોઈ મોટા પુરુષ જે થયેલા તેણે શબ્દ ભવિષ્ય કહેલા કળીમાં પ્રભુ અવતાર લેશે તે તો કા કરીએ ડેરા દેશે જૂનાગઢ માહી કરશે મુકામ વળી વિચરશે ડાકોર ધામ એવું કીર્તન સાંભળ્યું શ્યામે ત્યારે બોલ્યા પ્રભુ એહ ઠામે હરિ ભક્તો ચાલો અમ સંગે જઈએ ડાકોર ધામ ઉમંગે નંદુ ભાઈ તથા નંદ રામ મલ્લિકાર્જુન નર ભેરામ ઘેલા ભાઈ આદિક હરિજન સાથે લઈ ચાલ્યા જગ જીવન થયા માણકીએ અસવાર સાથે કાઠીઓ પણ શસ્ત્રધાર સારા શાસ્ત્રી પુરાણીઓ સંત બીજા સંતને વર્ણી અનંત ગયા ડાકોરે દીન દયાળ જોયું દેવનું ધામ વિશાળ નીણે નિરખિયા રણ છોડ રાય પછી બેઠા તે મંડપ માય આવ્યા સ્વામી નારાયણ જાણી વિપ્ર આવ્યા શાસ્ત્રી પુરાણી મતવાદી આવ્યા વાદ કરવા લાગ્યા પ્રશ્ન અનેક ઉચરવા કૃષ્ણે સર્વના ઉત્તર આપ્યા શાસ્ત્ર આધારે સંશય કાપ્યા પૂછ્યા શ્રી હરિએ પ્રશ્ન જેહ નવ દઈ શક્યા ઉત્તર તે હતા દૈવી તે આશ્રિત થયા આસુરી જન એવા જ રહ્યા જાણ્યા કોઈએ શ્રી અવિનાશ કર્યો કોઈએ તો ઉપહાસ વિદ્વાનોને દક્ષિણા દાન દઈને ચાલ્યા શ્રી ભગવાન ઉમરેઠ થઈ વરતાલ વેગે આવ્યા શ્રી વૃષલાલ
जयवासन सुतार घेर उतर्या प्रभु जी रूड़ी पेर संघ उतर्यो पादर माया झाड़नी सारी शोभा छे जाया किरीटाणु हरी जन जोई रस पोलिनी आपे रसोई सगा वाला ने नोतरे जेम काठियो ने जमाड़िया तेम बीजा गाम ना हरी जन आवे गाड़ा केरियो ना भरी लावे नित्य नित्य करे रस पोली ववराय साकर अण तोड़ी बामणोली तखोप गिरहे कर जोड़ी ते कृष्ण ने कहे घन श्याम आवो मुझ गाम मारा हैडानी पूरवाहाम गया त्या हरी काठी सहित रस पोली जम्या रूड़ी रीत झींडवे परे महुड़िए परे नर संडे प्रभु परवरे संजाया ने वला सण गाम झोड़ आदिक पण बहुठाम हरि भक्ति हरि ने तेड़ाव्या रस पोली त्या जई जमी आव्या केरियो जमी काठी धराया हरी साथे रही हर खाया करी नित्य ज्ञानामृत पान एके स्वादन एह समान नित्य पासे दिसे परमेश तेथी वी सारी मुक्यो स्वदेश प्रभु थी लागी प्रीति अपार तेथी वी सरिया घर बार नित्य संत समागम थाय सगा संबंधी ने न चहाय आवे ने जायवी जली जेम वह्या जाय दिवस झट तेम रहे आनंद सिंधु माप नव लागे उनाड़ा नो ताप मणि हरि जन हे तू अपार तिथि विसर्यो सुत परिवार थयो आम्र रसोत्सव एवो कोटि कल्पे न विसरे तेवो एवा उत्सव माथवा युक्त इच्छे अक्षर धाम ना मुक्त आपी काठियो ने सुख भारी वर ताल थी विचर्या मुरारी क्य
जाई क्याई क करता मुकाम। गया गढ़पुर मा घन श्याम, हरि भक्त तणा मली व्रात। रस उत्सव नी करे वात, देवी लीला अनंत अपार। करे वालो जीवार मवार, रस उत्सव नी कथा एह। सुन शे के सुनाव शे जेह, तीनो अंतर पावन थाशे। पाप पूर्व ना संचित जाशे, जननी निजनी स्मृति थाय। करे श्री हरि एवी लीलाय, तीनो मर्म मुनि जन जाने। माटे ए लीला ध्यान मा आने, स्नेहे सांभळे ने संभळावे। अति उत्साह अंतरे लावे। परम पुनीत कृष्ण ना चरित्र, सुनी सुनी ने जन थाय छे पवित्र। अहिपति मुख उचरे सदाय, तदपि न तेह कदापि तृप्त थाय। इति श्री हरि लीलामृते सप्तम कलशे एकचत्वारिंशो विश्रामः। सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।